Hello, Jai Hind, dear student. Welcome to our live class. Dear student, we will discuss about activity number 8. હવે આપણે આજે એક્ટિવિટી નંબર 8 જોવાના છે. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી નંબર 7 જોઈ હતી. યસ, અને હોમવર્કમાં કંઈક આપ્યું હતું આપણે એક્ટિવિટી નંબર 7A અને 7B. આઈ થિંક યસ, એ આપણે એક્ટિવિટી આપણે હોમવર્કમાં આપી હતી. જે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં હું એવી એક્ટિવિટીઝ આપું છું કે જેનો કોઈ મતલબ નીકળતો હોય, કે જે આપણે લર્ન કરીએ તો કંઈક નવું કંઈક શીખવા મળે એવી જે એક્ટિવિટી હોય, અથવા તો ગ્રામર રિલેટેડ જે એક્ટિવિટી હોય એ જ હું તમને હોમવર્કમાં આપું છું, કે જેનાથી તમને પણ કંઈક નવું શીખવા મળે. બરાબર છે. હવે આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ. એક્ટિવિટી નંબર 8, એમાં ક્વેશ્ચન નંબર 1 છે. એમાં શું છે વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ જે આપણું લેક્ચર હતું એમાં આપણે સોળ જોયું હતું, મે જોયું હતું, માઇક પણ જોયું હતું, અને આ લેક્ચરની અંદર બીજું એક મોડલ વર્બ શીખવાનો છે. એ મોડલ વર્બનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? મસ્ટ. આ મસ્ટ શું દર્શાવે છે? તો જે મસ્ટ છે એ ફરજિયાતપણું દર્શાવે છે. શું દર્શાવે છે? ફરજિયાતપણું, કે વસ્તુ ફરજિયાત થવી જોઈએ, એ વસ્તુ ના થાય તો ના ચાલે. એટલે કે આમ જોવા જઈએ તો એક જાતની ફરજ પાડવામાં આવે છે કે ફરજિયાતપણું. બરાબર, યુ મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, તમારે ટ્રાફિક રૂલને ફોલો કરવા જ જોઈએ. એટલે કે અમુક એવી સલાહ કે અમુક એવી વાત કે જેના પર ફરજિયાતપણાનો ભાર મૂકવામાં આવે છે. યુ મસ્ટ વિયર યુનિફોર્મ. બરાબર, તમારે યુનિફોર્મ પહેરવો જ જોઈએ. એટલે કે ફરજિયાતપણું, એટલે ફરજિયાતપણું એટલે કે જો એ વસ્તુ ના થાય તો એનું બીજું અલગ પરિણામ આવી શકે, અથવા તો એનો ફાઇન કરવો પડે, અથવા તો એનું બીજું ગંભીર પરિણામ આવી શકે. ઓકે, તો એવું ફરજિયાતપણું લાગુ કરવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ, જે શું દર્શાવે છે? ફરજિયાતપણું દર્શાવે છે. તો થોડાક એક્ઝામ્પલ છે એટલે એના દ્વારા સમજી લઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે એ જોઈએ. ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM, રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તો એક્ઝામ કેટલા વાગે સ્ટાર્ટ થાય છે? 11 વાગે. તો પહોંચવાનું કેટલા વાગે? તો 15 મિનિટ પહેલાં, એટલે કે 10:45 પહોંચી જવું પડે. તો એમાં આપણે કઈ રીતે મસ્ટી બનાવી શકીએ સેન્ટેન્સ? તો એમાં જો એક્ઝામ્પલ પણ લખ્યું છે કે યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45, એટલે કે તમારે 10:45 પહેલાં, અથવા તો 10:45 સુધી, અહીંયા બિફોર લખ્યું છે એટલે કે પહેલાં, તો તમારે 10:45 સુધી સ્કૂલે પહોંચી જવું પડે. જો વિદ્યાર્થી મિત્રો 10:45 ના પહોંચે તો આ ફરજિયાત કીધું છે, ફરજિયાતપણું લગાવવામાં આવ્યું છે. 10:45 તમે સ્કૂલે ના પહોંચો તો શું થાય? કાં તો પેપર જલ્દી ના મળે, અથવા તો થોડું 5 મિનિટ તમે લેટ જાઓ તો તમારો ટાઈમ પણ કદાચ ખૂટે. એટલે એક જાતનું ભારપૂર્વક આપણે કહીએ છીએ ને, અમુક જે વાતો હોય એને ભારપૂર્વક કહેવામાં આવે છે. તો બસ આ વાત પણ ભારપૂર્વક કહેવામાં આવે છે કે તમારે 10:45 પહેલાં તમારે પહોંચી જ જવાનું છે. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ છે આપણે જોઈએ. તો ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ એટ 7 PM, ઇટ ઇઝ 6:50 PM. તો જો ગુજરાત એક્સપ્રેસ છે એ કેટલા વાગે આવશે? 7 PM, એટલે કે 7 વાગે આવશે. ઇટ ઇઝ 6:50 PM. તો સમય શું થયો છે? 6:50. તો શું લખ્યું છે? તો પછી આન્સર શું છે આનું જોયું. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તો જો 6:50 નો સમય થયો છે, 7 વાગે ટ્રેન આવવાની છે, તો શું લખવું પડે? યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન, એટલે કે તમારે ટ્રેન પકડવા માટે હવે તમારે ઉતાવળે ચાલવું પડે. આમાં પણ ભારપૂર્વક કીધું છે કે તમારે ફરજિયાતપણે તમારે ઝડપી ચાલવું જ જોઈએ, નહીં તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પરિણામ શું આવે? પરિણામ એ આવે કે ટ્રેન છૂટી જાય. એટલે કે મસ્ટ એના માટે વપરાય છે કે જેનું કોઈ પરિણામ નીકળતું હોય, આમ નહીં કરો તો આમ થશે. ખ્યાલ આવે? તો બસ એને આપણે મસ્ટ દ્વારા દર્શાવીએ છીએ. તો જોઈએ નંબર 1, આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ, આઈ ડોન્ટ હેવ અનધર કી. શું કહે છે? આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ, એટલે કે મેં મારા ઘરની જે ચાવી છે મેં ખોઈ નાખી છે. આઈ ડોન્ટ હેવ અનધર કી, મારી પાસે બીજી કોઈ પણ ચાવી નથી. તો વિદ્યાર્થી મિત્રો, બીજી કોઈ ચાવી ના હોય તો આપણે ચાવી શોધવી જ પડે. તો આની અંદર શું લખવું પડે?
I must find the key of my house. એટલે કે મારે મારા ઘરની ચાવી શોધવી જ પડશે, એટલે એના માટે આપણે મસ્ટ નો ઉપયોગ કરીએ. ના શોધીએ તો ના ચાલે એવું નહીં, બરાબર. સૂળ માં શું હતું? તો એક સલાહનો ભાવ હતો. ઓકે, તો એ તમે અનુસરો ના અનુસરો કોઈ વાંધો નહીં, પણ આ તો ફરજિયાત પણ આ વસ્તુ થવી જ જોઈએ એવું કહે છે. એ જ રીતે સેકન્ડ નંબર જોઈએ, ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર પેઇંગ ઇલેક્ટ્રિસિટી બિલ. તો આજે આ ઇલેક્ટ્રિસિટી બિલને પે કરવા માટેની લાસ્ટ ડેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે લાસ્ટ ડેટ ડ્યુ થઈ જાય, બરાબર. પહેલાં તો એવું હતું કે લાઇટ બિલમાં કંઈક ડિસ્કાઉન્ટ કે કંઈક મળતું હતું, પણ એક અવધિ આપેલી હોય આપણને કે ભાઈ કે તમારે આ ડેટ પહેલાં તમારે શું કરવાનું, ભરી દેવાનું. તો આપણે એનો ઉપયોગ કરવાનો છે મસ્ટ પે. તો આપણે કઈ રીતે સેન્ટેન્સ બનાવીશું? તો આપણે કઈ રીતે સેન્ટેન્સ, યુ મસ્ટ પે, કઈ રીતે લખાય ને, યુ મસ્ટ પે ઇલેક્ટ્રિસિટી બિલ. યુ મસ્ટ પે ઇલેક્ટ્રિસિટી બિલ. તો તમારે ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી દેવું જોઈએ, એટલે ચૂકવી દેવું જોઈએ, એટલે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. નંબર થ્રી, યુ આર સિક, તમે માંદા છો, એન્ડ ઇટ ઇઝ રેનિંગ, અને વરસાદ પડી રહ્યો છે. ડોન્ટ ગો આઉટસાઇડ, બહાર જવું નહીં. તમે માંદા છો, બહાર વરસાદ પડી રહ્યો છે, તમારે બહાર જવાનું નથી. તો આ જે વાક્ય છે એને ભારપૂર્વક કહેવાનું છે. કઈ રીતે કહેવાનું છે? ભારપૂર્વક, કે તમારે બહાર જવાનું જ નથી. ઓકે, તો કઈ રીતે કહી શકાય? યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ. કઈ રીતે કહીશું આપણે? યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ, તમારે બહાર જવું જ ન જોઈએ, એવું ભારપૂર્વક કીધું છે. કેમ ના જવું જોઈએ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, તાવ આવ્યો છે, તો બીજું કોઈ પરિણામ નીકળી શકે, કદાચ તાવ વધી પણ જાય એવું પણ થઈ શકે. એટલા માટે ભારપૂર્વક મસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ, એ રીતે એનો આન્સર થશે. એના પછી છે નંબર ફોર, યુ આર વીક એટ મેથ્સ. યુ આર વીક એટ મેથ્સ. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ, યુ આર વોચિંગ ટીવી. તો શું કહે છે ફર્સ્ટ લાઈન જોઈએ, યુ આર વીક એટ મેથ્સ. તો વીક એટ એટલે કોઈ પણ વિષયમાં નબળું હોવું, તો તમે મેથ્સમાં નબળા છો એવું, બરાબર. યુ આર વીક એટ મેથ્સ, તમે મેથ્સમાં નબળા છો. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ, તમે મેથ્સમાં નબળા છો. અને બીજી શું, બીજું વિધાન શું છે કે આવતીકાલે તમારી મેથ્સની એક્ઝામ છે. યુ આર વોચિંગ ટીવી, અને તમે ટીવી જોઈ રહ્યા છો. આવતીકાલે મેથ્સની એક્ઝામ હોય, બરાબર, અને મેથ્સ તમારું વીક છે, અને તો પણ તમે ટીવી જોઈ રહ્યા છો. તો એના માટે મસ્ટનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવાનું થાય તો કઈ રીતે બનાવવા? તો એમાં નેગેટિવ કરીશું. યુ મસ્ટ નોટ વોચ ટીવી. તો પહેલાં તો હું શું કહી શકું કે ભાઈ તમારે ટીવી જોવું ના જ જોઈએ, તમારે ટીવી જોવું જ ન જોઈએ. તો હું એમ કહીશ, યુ મસ્ટ નોટ વોચ ટીવી. કઈ રીતે લખાશે? યુ મસ્ટ નોટ વોચ ટીવી. યુ મસ્ટ નોટ વોચ ટીવી, બરાબર. પછી બીજા વાક્યની અંદર કહી શકાય, યુ મસ્ટ પ્રેક્ટિસ. યુ મસ્ટ પ્રેક્ટિસ મેથ્સ, એટલે કે તમારે મેથ્સની પ્રેક્ટિસ કરવી જોઈએ. યુ મસ્ટ પ્રેક્ટિસ મેથ્સ, એ રીતે તમે લખી શકો છો. ઓકે, અથવા તો એક લાઈનમાં લખવું હોય તો એટલું લખી નાખાય કે યુ મસ્ટ નોટ વોચ ટીવી, પણ થોડું એડિશન કરીએ, અંદર એડ કરીએ તો થોડું સારું લાગે કે યુ મસ્ટ પ્રેક્ટિસ મેથ્સ, તમારે મેથ્સની પ્રેક્ટિસ કરવી જ જોઈએ. કેમ મેથ્સની પ્રેક્ટિસ કરવી જોઈએ? કારણ કે વીક છે, તમારે ટીવી જોવી જ ન જોઈએ. તો કેમ ન જોવી જોઈએ? બીકોઝ શું છે, કાલે એક્ઝામ છે. ટુમોરો ઇઝ યોર, ટુમોરો વિલ યોર એક્ઝામ. આમાં લખ્યું છે ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. સો નાઉ નંબર ફાઈવ, યુ નીડ અ લોટ ઓફ એનર્જી, ડોન્ટ ઇટ જંક ફૂડ. તમારે ઘણી બધી એનર્જીની જરૂર છે, તમારે જંક ફૂડ ખાવું જોઈએ નહીં. તો એક બાજુ એનર્જીની વાત છે,
અને એક બાજુ જંક ફૂડની વાત છે. તો જંક ફૂડ ખાવાથી વિદ્યાર્થી મિત્રો કોઈ જાતની એનર્જી મળે નહીં. જો તમારે એનર્જી જોઈતી હોય તો તમારે જંક ફૂડને એવોઇડ કરવા પડે, તો અને તો જ તમને સારી એવી એનર્જી પ્રાપ્ત થાય. જંક ફૂડ શું કરે છે? ખાલી તમારું વેટ ગેઇન કરે છે, બાકી તમને એનર્જી આપતું નથી. એમાંથી એનર્જી ના મળે. તમે આપણે 4-5 પરોઠા ખાધા હોય, બરોબર, 4-5 પરોઠા ખાધા હોય ગોળ સાથે, અને તમે 2 વડાપાઉં ખાધા હોય, તો બંનેમાં જુઓ તમે કોનામાં સૌથી વધારે એનર્જી મળે છે, તમે જાતે ફીલ કરશો, બરોબર. તો જોઈએ આપણે આ જ વાક્યને સેન્ટેન્સમાં આપણે કઈ રીતે લખીશું. યસ, યુ નીડ અ લોટ ઓફ એનર્જી, ડોન્ટ ઈટ જંક ફૂડ. તો એની અંદર શું લખાશે? યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ. તો તમારે જંક ફૂડ ખાવા જ ન જોઈએ. હું શું સલાહ આપીશ કે હું શું કહીશ ભારપૂર્વક કે તમારે જંક ફૂડ ખાવા જ ન જોઈએ. યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ. તમારે જંક ફૂડ ખાવા જ ન જોઈએ, ભારપૂર્વક કહેવામાં આવશે. નેક્સ્ટ લાઈન છે, સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. એટલે કે સુનિલ એ ક્યાં માઉન્ટ એવરેસ્ટ પર ચડી રહ્યો છે. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. માઉન્ટ એવરેસ્ટ પર ચડી રહ્યો છે સુનિલ, એટલા માટે એને શું જોઈએ છે? તો એટલા માટે એને ઓક્સિજન સિલિન્ડર જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે માઉન્ટ એવરેસ્ટ છે, ઊંચું શિખર છે, તેનામાં તમે જેમ જેમ ઉપર જતા જાઓ એમ એમ હવા પાતળી થતી જાય અને તમને શ્વાસ ચડવા માંડે, તો એના માટે તમારે ઓક્સિજનની જરૂર હોય છે. તો ચલો હવે આના જે આન્સર છે આપણે આનો બનાવીએ. તો પહેલા ક્વેશ્ચન એક વખત જોઈ લઈએ. યસ, તો ક્વેશ્ચન જોયા પછી આપણે આન્સર લખીશું. સુનિલ, યસ, સુનિલને શું કરવું પડશે? તો ઓક્સિજન સિલિન્ડર એને જોડે લઈ જવું પડશે. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. તો એને ઓક્સિજનના સિલિન્ડરની એને નીડ એટલે કે જરૂર છે. તો એને શું કરવું પડે? તો ઓક્સિજનનો સિલિન્ડર એને પોતાની સાથે લઈ જવું જોઈએ. તો આપણે લખાય કે સુનિલ મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. સુનિલ મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ, એવું આપણે લખી શકીએ. કારણ કે ઓક્સિજન સિલિન્ડર જો ના લઈ જાય તો ગંભીર પરિણામ આવી શકે. ઘણા બધા એવા હોય કે માઉન્ટ એવરેસ્ટ કે ઊંચી પહાડી પર ટ્રેકિંગ કરવા ચડ્યા હોય, શ્વાસ ઊંધાતા હાર્ટ એટેકના કારણે પણ ઘણી વખત મૃત્યુ થઈ જતું હોય છે. એટલા માટે આપણે ભારપૂર્વક કીધું છે, ભાઈ તારે ઓક્સિજન સિલિન્ડર લઈ જવું પડે. એટલા માટે કહ્યું આપણે સુની મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. નેક્સ્ટ નંબર 7, ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન. ધેર ઇઝ અ ફાયર ઇન ધ કિચન, એટલે કિચનમાં આગ લાગી છે. કોલ ધ ફાયર ફાઈટર્સ ઇમિડિયેટલી, અને તરત જ ફાયર ફાઈટરને કોલ કરો. એટલે કે કિચનમાં આગ લાગી છે, ફાયર ફાઈટરને તરત જ કોલ કરો, એવું કીધું છે. તો આપણે શું લખી શકાય એની અંદર? કે યુ મસ્ટ કોલ ફાયર ફાઈટર ઇમિડિયેટલી. યુ મસ્ટ કોલ ફાયર ફાઈટર ઇમિડિયેટલી, એટલે કે તમારે ફાયર ફાઈટરને તરત જ જાણ કરવી જોઈએ. તમારે ફાયર ફાઈટરને તરત જ જાણ કરવી જોઈએ, એ ભારપૂર્વક કીધું છે. કેમ વિદ્યાર્થી ભારપૂર્વક કીધું છે? કારણ કે જો આગ લાગી જાય તો બધું બળીને ખાક થઈ જાય, એટલા માટે આ વાત ભારપૂર્વક દર્શાવવામાં આવી છે. અત્યારે પણ હાલ જોઈએ છે આગના ઘણા બધા બનાવો બની રહ્યા છે. નંબર 8, ધ ઓફિસર્સ વિલ ક્લોઝ ધ ગેટ ઓફ ગીર ફોરેસ્ટ એટ 6 PM બ્રેકફાસ્ટ. એવું કીધું છે કે ઓફિસર્સ છે તો આ જે ગીર ફોરેસ્ટ છે એનો ગેટ 6 વાગે બંધ કરી દે છે. બ્રેકફાસ્ટ એટલે કે ઝડપી ચાલો. તો આપણે કઈ રીતે કહેવું પડે એને કે ભાઈ ઝડપી ચાલો, બરોબર, નહીં તો દરવાજો બંધ થઈ જશે. તો આપણે કહી શકીએ, કઈ રીતે લખાશે? યુ મસ્ટ વોક ફાસ્ટ. You must walk fast to reach. You must walk fast to reach. પછી કેટલા વાગે પહોંચવાનું છે? To reach before. કેટલા વાગે પહેલાં પહોંચવું પડશે આપણે? 6 વાગે ગેટ બંધ થઈ જાય છે, તો ઓબ્વિયસલી આપણે 6 વાગ્યા પહેલાં પહોંચવું પડે. 6 વાગ્યા પહેલાં પહોંચવું પડશે, કારણ કે 6 વાગે તો ગેટ બંધ થઈ જાય છે. તો આપણે લખવું પડે કે યુ મસ્ટ વોક ફાસ્ટ બિફોર 6 PM. એટલે કે તમારે 6 વાગ્યા પહેલાં પહોંચવું હોય તો તમારે ઝડપી ચાલવું પડશે. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ રીચ બિફોર 6 PM, એવું તમે લખી શકો છો કે 6 વાગ્યા પહેલાં પહોંચવા માટે તમારે ઝડપી ચાલવું જ પડશે.
नेक्स्ट नंबर 9 रणवीर हैज चेस्ट पेन। रणवीर ने चेस्ट पेन छे, छाती में दुखाव छे ने ही नीड्स टू गो टू डॉक्टर। एने डॉक्टर डॉक्टर पासे जवानी जरूर छे एवं कीधेलू छे। तो आपणे फरजियातपणे शू कहीशुं, रणवीर मस्ट गो टू द डॉक्टर। रणवीर मस्ट गो टू द डॉक्टर એટલે કે રણવીરે ડોક્ટર પાસે જવું જ જોઈએ, બરાબર? રણવીરે ડોક્ટર પાસે જવું જ જોઈએ, રણવીર મસ્ટ ગો ટુ ધ ડોક્ટર। થયું એકદમ ઈઝી। હવે એવો જ ક્વેશ્ચન છે નંબર 10। રોબિન ડ્રાઇવ્સ અ કાર વિધાઉટ લાયસન્સ। જે રોબિન છે એ શું કરે છે, કાર ડ્રાઇવ કરે છે, અને કઈ રીતે કરે છે, તો વિધાઉટ લાયસન્સ। વિધાઉટ એટલે વિના, તો એ લાયસન્સ વગર કાર ડ્રાઇવ કરી રહ્યો છે। તો આપણે શું સલાહ આપીશું, રોબિન કાર લાયસન્સ વગર ડ્રાઇવ કરે છે તો આપણે શું કહીશું, ભારપૂર્વક એને કહેવું પડશે કંઈ? તો ભારપૂર્વક કહેવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, યસ મસ્ટનો ઉપયોગ કરીશું। તો લખી શકાય કે રોબિન મસ્ટ નોટ ડ્રાઇવ અ કાર વિધાઉટ લાયસન્સ। રોબિન મસ્ટ નોટ ડ્રાઇવ અ કાર વિધાઉટ લાયસન્સ એટલે કે રોબિને લાયસન્સ વગર કારનું ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં। ઓકે, તો એક્ટિવિટી નંબર 8 એના 10 સેન્ટેન્સીસ કમ્પ્લીટ થઈ ગયા। ઓકે, હવે આપણે સ્વાધ્યાય પોથી તરફ આગળ વધીશું, પછી આપણે ચેપ્ટર નંબર 2 જોઈશું, બરાબર છે? તો સૌ પ્રથમ આ જેટલી પણ એક્ટિવિટી કરી છે એમાં આ એક્ટિવિટી નંબર 8 જે આજે ચલાવી છે એ તમારે લખી નાખવાની છે, પછી આપણે શેની ચર્ચા કરીશું, યસ વર્કબુકની ચર્ચા કરીશું। તો વર્કબુક તો દરેક વિદ્યાર્થી પાસે વર્કબુક હશે જ, બરાબર? અને વર્કબુક લાવી દીધી હશે એવું માનું છું। તો દરેક વિદ્યાર્થી પોતપોતાની વર્કબુક ઓપન કરી દેશે અને હવે આપણે વર્કબુકમાં 1x1 જોઈશું, દરેક જણ વર્કબુક સાથે રેડી રહેશે। ઓકે, તો દરેક સ્ટુડન્ટે વર્કબુક ઓપન કરી દીધી હશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્કબુકમાં પેજ નંબર 5, તો પેજ નંબર 5માં એટલે પહેલાં આપણે શું કરીએ, જેટલા પણ એમસીક્યુઝ છે તો એ એમસીક્યુઝની આપણે ચર્ચા કરી લઈએ, એ કમ્પ્લીટ કરીએ અને એના પછી આપણે જે ક્વેશ્ચન આન્સર ને ગ્રામરનો જે પાર્ટ છે એના પર આપણે પછી જઈશું। તો સૌ પ્રથમ આપણે શું કરીશું, આપણે એમસીક્યુ કવર કરી લઈશું। તો ચલો, પેજ નંબર 5 છે તમારી વર્કબુકમાં, તો 1x1 આપણે એમસીક્યુઝ જોઈશું અને આ બધા એમસીક્યુઝ લગભગ આપણે બુકમાં પણ એક વખત કરાવી દીધેલા છે, છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ। તો પહેલો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ફર્સ્ટ આન્જા। તો ફર્સ્ટ આન્જામાં ચાઇલ્ડને શું બનવું છે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર છે કે પહેલા નંબરમાં શેનું ચિત્ર આવે છે, ઝાડનું ચિત્ર આવે છે। તો પહેલામાં આન્સર લખો ધ અ ટ્રી, પહેલામાં આવશે ઓપ્શન એ અ ટ્રી। પછી સેકન્ડ નંબર, ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ ડેસ, તો ચાઇલ્ડને શું નથી બનવું? તો એમાં ટ્રી, સાયન્ટિસ્ટ અને ફ્રી, તો ચાઇલ્ડને શું નથી બનવું? તો એમાં આવશે ઓપ્શન નંબર બી, સાયન્ટિસ્ટ। ઓપ્શન નંબર બી સાયન્ટિસ્ટ લખો। એના પછી નંબર 3, વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી, ટ્રી જોડે રાઇમ થાય એવો શબ્દ કયો છે? તો તમને 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી કયો ઓપ્શન આવશે? તો ઓપ્શન આવશે એ, ઓપ્શન એ ફ્રી। તો લખો એમાં ઓપ્શન એ ફ્રી। એના પછી સેકન્ડ નંબરમાં જોઈએ, સેકન્ડ નંબરમાં પહેલો ક્વેશ્ચન વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્જા, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્જા, તો સેકન્ડ સ્ટાન્જામાં શું બનવું છે બાળકને? તો એમાં આપણે લખવાનું છે ઓપ્શન બી, શું આવશે? ઓપ્શન બી આવશે ધ ઓશન, શું આવશે? ઓપ્શન બી ધ ઓશન। એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે જોઈશું, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, તો બાળકની અંદર શું તરશે? તો સ્વિમિંગ કોણ કરશે વિદ્યાર્થી મિત્રો, શું તરશે? તો એની અંદર આપણને ઓપ્શન આપ્યા છે, તો એમાં શું આવશે? ઓપ્શન સી આવશે, શું આવશે? વેલ, શું તરશે એની અંદર? વેલ, માછલીઓ તરશે, વેલ્સ આવશે, તો એમાં લખો ઓપ્શન સી વેલ્સ।
એના પછી ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 એનો પહેલો પહેલો એમસીક્યુ છે ડેશ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ ડેશ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ તો એની અંદર આપણે આન્સર શું લખીશું તો વેલીઝ અને ફાઉન્ટેન્સ ક્યાં હશે તો ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો માઉન્ટેન તો એમાં પહેલામાં લખો ઓપ્શન નંબર એ માઉન્ટેન એમાં લખો ઓપ્શન એ માઉન્ટેન એના પછી પેજ પાછળ ફેરવો પેજ નંબર 6 એમાં સેકન્ડ ક્વેશ્ચન છે એ જોઈએ આપણે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ડેશ ઇન થર્ડ સ્ટાન્ઝા તો ચાઇલ્ડને થર્ડ સ્ટાન્ઝામાં શું બનવું છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો માઉન્ટેન રેન્જ તો માઉન્ટેન રેન્જ ક્યાં છે ઓપ્શન નંબર સી તો લખો ઓપ્શન સી માઉન્ટેન રેન્જ એના પછી નંબર 3 વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ તો રાઇમ્સ માઉન્ટેન સાથે રાઇમ્સ થાય એવો કયો શબ્દ છે તો જોઈએ રેન્જ ઇગલ્સ અને ફાઉન્ટેન્સ તો એમાં કયો શબ્દ આવશે ફાઉન્ટેન્સ તો લખી નાખો નંબર 3 એમાં આવશે ઓપ્શન સી ફાઉન્ટેન્સ નંબર 4 ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ તો ચાઇલ્ડને શેનું હોમ બનવું છે તો ત્રણ ઓપ્શન આપેલા છે આપણને હોમ ઓફ તો ઈગલ્સ ફાઉન્ટેન્સ એન્ડ માઉન્ટેન્સ તો શેનું ઘર બનશે તો એની અંદર આવશે ઓપ્શન એ ઈગલ્સ લખો ઓપ્શન એ ઈગલ્સ એના પછી નંબર 5 વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન્સ વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન્સ એટલે માઉન્ટેન્સમાંથી શેનો ફ્લો આવશે એ કીધું છે તો પર્વતમાંથી શેનો ફ્લો આવે વિદ્યાર્થી મિત્રો શેનો પ્રવાહ હોય તો ઝરણાઓનો પ્રવાહ હોય તો એના માટે આપણે ઓપ્શનમાં લખીશું ઓપ્શન સી સ્ટ્રીમ્સ લખો પાંચમામાં ઓપ્શન સી સ્ટ્રીમ્સ ઓકે નાઉ ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 છે એની અંદર પેરેગ્રાફ છે પેરેગ્રાફ વાંચી અને ક્વેશ્ચનના આન્સર આપો એના એમસીક્યુ જોઈએ તો ક્વેશ્ચન 2 નો 1 ધ કિંગ આસ્ક ફોર ડેશ એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર 1 ક્વેશ્ચન નંબર 2 નો ધ કિંગ આસ્ક ફોર ડેશ તો એની અંદર શું આવશે રાજાએ શું કહ્યું હતું સેના માટે તો એમાં આવશે ઓપ્શન નંબર એ મિનિસ્ટર તો રાજાએ કોના માટે પૂછ્યું કે બધા મિનિસ્ટર ક્યાં ગયા એવું પૂછ્યું હતું ને તો આન્સર શું આવશે આપણો ઓપ્શન નંબર એ મિનિસ્ટર્સ એના પછી સેકન્ડ ક્વેશ્ચન ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યુ ડેશ વિથ ધ મિનિસ્ટર તો મિનિસ્ટર જોડે એમણે શું ડિસ્કસ કરવો હતો તો ન્યૂ રોડ પ્રોજેક્ટ આવશે તો અહીંયા આગળ ઓપ્શનમાં આપણને આપ્યું છે બી રોડ પ્રોજેક્ટ તો અહીંયા આપણે ઓપ્શન નંબર બી લખીશું ઓપ્શન બી રોડ પ્રોજેક્ટ ઓકે હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ડેશ તો શેનો સાઉન્ડ આવતો હતો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ છે ટ્રમ્સ એન્ડ ડ્રમ્સ એવું હતું તો ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ તો ઓપ્શન નંબર સી આવશે ઓપ્શન નંબર સી ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ લખી નાખો હવે પેજ નંબર 7 ઉપર આવો પેજ નંબર 7 ક્વેશ્ચન 2 એમસીક્યુ 1 પેજ નંબર 7 ક્વેશ્ચન નંબર 2 એમસીક્યુ નંબર 1 There was a dash in the kingdom. કોણ હતું કિંગડમમાં કોણ આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો સાધુ આવ્યો હતો ને તો અહીંયા લખો ઓપ્શન બી સાધુ નંબર 2 The sadhu was from there. તો સાધુ ક્યાં આગળથી આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો તો હિમાલયમાંથી આવ્યો હતો તો લખો ઓપ્શન કયો છે ડી તો લખો ઓપ્શન ડી ધ હિમાલયાસ નંબર 3 વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર તો સાધુ એર એટલે હવામાંથી શું પ્રોડ્યુસ કરતો હતો તો કોઈન્સ અને એશ બરોબર તો અહીં આગળ લખ્યું છે ઘણું બધું જો ઓપ્શન નંબર સી આવશે ઓપ્શન સી કોઈન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ્સ શું આવશે કોઈન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ઓપ્શન સી આવશે નંબર 4 ધ ડેશ વર એટ ધ સાધુસ કેમ્પ ધ ડેશ વર એટ ધ સાધુસ કેમ્પ તો શું આવશે સાધુના કેમ્પમાં કોણ ગયા હતા વિદ્યાર્થી મિત્રો યસ મિનિસ્ટર ગયા હતા ને તો અહીં આગળ પણ આન્સરમાં એ જ આવશે
तो फोर में आपसे मिनिस्टर, ऑप्शन नंबर ए, ऑप्शन ए मिनिस्टर्स। नंबर फाइव, डैश नी नॉट नो एनीथिंग अबाउट द साधु, तो कौन साधु विषय कई पण नहोतो जानतो, तो तेनाली रावण। तो अहीं आगळ जोईए कौन शू आपणे ऑप्शन में शू आप्युं छे कि कौन कशुं नहोतो जानतो, तो आवशे ऑप्शन नंबर बी, बरोबर, द किंग, राजा पण कशुं जानतो नहोतो। तो आपणे ऑप्शन नंबर शू लखीशुं, बी, द किंग, किंग डिड नॉट नो एनीथिंग अबाउट द साधु, एटले के राजा ने आ साधु विशे कई खबर नहोती। ओके, हवे नंबर थ्री, नंबर थ्री थी आपणे नेक्स्ट लेक्चर में जोईशुं, आ लेक्चर में आटले सुधी, बराबर। तो हवे आपणे बुक नी अंदर एक्सरसाइज नंबर जे लास्ट एक्टिविटी कराई ने ये तमारे होमवर्क में लखवानी छे, जे लास्ट एक्टिविटी कराई हती ये काढो, टेन बुक में लास्ट एक्टिविटी आपणी कई हती, एक्टिविटी नंबर आठ हती ने, तो ये एक्टिविटी नंबर आठ इंग्लिश ने नोट में लखी। ओके, तो वर्कबुक में बीजू जो फिलअप करवा है आप नेक्स्ट लेक्चर में जुशु। जय हिंद, जय फादर, टेक केयर ऑफ योर सेल्फ एंड हैव अ नाइस डे।